અરવલ્લીમાં સતત બદલાતા વાતાવરણને પગલે કેપ્સિકમ મરચાના પાકમાં રોગનો ઉપદ્રવ થતા ખેડૂતો મુશ્કેલીમાં છે વારંવાર દવાના છંટકાવ બાદ પણ રોગ ઉપર નિયંત્રણ નહીં આવતા ખેડૂતો લાચાર બની તંત્ર પાસે યોગ્ય માર્ગદર્શનની આશા રાખી રહ્યા છે ખેડૂતોએ એક વીઘા દેઢ ત્રીસ થી પચાસ હજાર ખર્ચ કરી કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું હતું ત્યારે બીજી તરફ કેટલાક ખેડૂતો રોજિંદી ખેતી છોડી સારા ઉત્પાદન અને વળતરની આશાએ બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે સતત બદલાતા વાતાવરણને પગલે પાકમાં થિપ્સ અને કથેરી નામનો વાયરસ લાગતા પાક સુકાઈ જતા નષ્ટ થઈ રહ્યો છે જેથી ઉત્પાદન પણ ઓછું થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોને આ વખતે કેપ્સિકમ મરચાના પાકમાં નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ વખતે અમે શિમલામાં મરચાંનું વાવેતર કરેલ છે પણ અચાનક વાતાવરણમાં અઠવાડિયામાં ત્રણ વખત પલટો આવે છે એના કારણે મરચાં તો લાગી ગયા છે પણ માર્કેટમાં ભાવ પણ ઓછો થઈ ગયો છે અને વાતાવરણમાં વારંવાર પલટાના કારણે વાયરસ થ્રીપ્સના જેવા રોગો અતિશય વધી ગયા છે એટલે એ વધી જવાના કારણે મરચાંમાં ઉત્પાદનનો ઘટાડો થયો છે એટલે એના કારણે અમે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા ખર્ચો કરેલ છે વીઘાની અંદર એ ખર્ચો પણ અમને મળી શકે એવો નથી કારણ કે વારંવાર વાતાવરણના પલટાના કારણે એ રોગમાં કોઈ સુધારો થતો નથી દવા છાંટકાવ કરવાથી એટલે એકંદરે અમારે મરચાં કાઢીને કોઈ બીજી ખેતી અપનાવી પડશે